આંતરરાજ્ય કડિયા સાહસી ગેંગ મધ્યપ્રદેશને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ. લગ્ન પ્રસંગમાં લગ્ન અનુરૂપ કપડાં પહેરી નજર ચૂકવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરતી આંતરરાજ્ય કડિયા સાહસી ગેંગ મધ્યપ્રદેશને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ હોય, જેના અનુસંધાને કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા વિસ્તારની અંદર અમુક સમયથી એવા બનાવ બની રહ્યા હતા, જેમાં લગ્ન પ્રસંગની અંદરથી કોઈ કિંમતી ઘરેણાં તથા રોકડ રકમ સાથેના બેગની ઉઠાંતરી કરી અમુક લોકો નાસી જતા હતા. એક પછી એક અનેક બનાવો બન્યા, જેના કારણે જે લગ્ન પ્રસંગની અંદર આવનાર લોકો હતા તેમાં પણ ઉહાપો થઈ રહ્યો હતો. તેને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમની એક સ્પેશિયલ કામગીરી સોંપવામાં આવી અને તે પીએસઆઈ ડીસી સાકરિયા દ્વારા અને તેઓની ટીમ દ્વારા આખે આખું આ નેટવર્ક જે છે તેને પકડી પાડવામાં આવ્યું. સમગ્ર હકીકત એવી છે કે આ ટીમના લોકો છે તે મધ્યપ્રદેશની અંદર એક કડિયા નામનું એક ગામ છે તે વિસ્તારના રહેવાસી છે. આ ગામની આસપાસના અમુક જે લોકો છે તેના દ્વારા એક આખી આખી શાળા ચલાવવામાં આવે છે, જેની અંદર આ પ્રમાણે કઈ રીતે ચોરી કરી શકાય, કઈ રીતે નજર ચૂકવીને ઘરેણાઓ અને તેવું બધું લઈ શકાય અને સિફતપૂર્વક ત્યાંથી નીકળી જઈ શકાય તેઓની ટ્રેનિંગ લેવામાં આવે છે. અને તેઓની ગેંગ આખે આખા ઇન્ડિયાની અંદર અલગ અલગ વિસ્તારની અંદર એક્ટિવ હોય છે. આપણે અહીંયા જે ગેંગ પકડી છે તે ગેંગ દ્વારા રાજકોટ શહેરની અંદર બે, રાજકોટ રૂરલની અંદર સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં એક તથા અમદાવાદની અંદર અને તે ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન આ ત્રણ રાજ્યોની અંદર અનેક ચોરીઓ આચરવામાં આવેલ છે, જેમાંથી આપણી પાસે જે એફઆઈઆર છે તે મુજબ આપણે આશરે 15 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ, જે કિંમતી મુદ્દામાલ છે તે કબજે કરેલો છે તેઓની પાસેથી. આ ગેંગની એમઓ એવી છે કે પોતાની સાથે જે છે તે નાના બાળક હોય તેવા કોઈ સ્ત્રી અથવા પુરુષ તેમને સાથે રાખે, તેની ઉપર એક એનો ગાઈડ મેન્ટર જેવો વ્યક્તિ હોય તે સાથે રહે અને આ છોકરો અથવા છોકરી જે છે તે જે તે લગ્ન પ્રસંગ હોય તેમાંથી બેગ પર્સ ચોરી કરીને નાશે. જો પકડાઈ જાય તો તરત જ તેનો જે ગાઈડ અથવા મેન્ટર હોય તે તેને બચાવવા માટે આવી જાય કે ભાઈ નાનું બાળક છે એનાથી ભૂલ થઈ ગઈ, છોડી દો. અને જો ના પકડાય તો પછી તુરંત જ તે લોકો વાહનની અંદર બેસીને ત્યાંથી નીકળી જાય. આ વાહનની અંદર જ તે લોકો રાતવાસો કરતા હોય તેવું અમારા ધ્યાન પર આવેલું છે. જે પીએસઆઈ સાકરિયાની ટીમ દ્વારા જે ઇન્દોરની અંદર તે ઉપરાંત રાજસ્થાનના અમુક જિલ્લાઓની અંદર સતત 5 થી 6 દિવસ સુધી રેકી કરી માહિતી મેળવી અને ત્યારબાદ જેવી એ ટીમ જે છે એ ફરી પાછું અહીંયા રાજકોટની અંદર જ તે ચોરી કરવા માટે આવતી હતી તેવું ધ્યાન પર આવ્યું, એટલે તેઓનો જે કે બી માહિતી મેળવી હતી તેના આધારે તેઓનો પીછો કરતાં કરતાં તેઓને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર જે ડિટેક્શન થયું છે તે ટીમવર્કથી થયું છે, જેની અંદર પીઆઈ મેહુલ ગોંડલિયા અને એસીપી ક્રાઇમ ભરત બસિયાનાઓ દ્વારા પણ સતત સુપરવિઝન અને માર્ગદર્શન રાખીને આ આખે આખી ગેંગને પકડી પાડવામાં આવેલ છે. રાજકોટની અંદર બે થયેલી છે, સિટીની અંદર અને રાજકોટ રૂરલમાં એક થયેલી છે. તે ઉપરાંત આણંદ, અમદાવાદ અને જે રાજસ્થાન, મધ્યપ્રદેશની ટોટલ 30 જેવી ચોરીઓ આ લોકો દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવેલી છે. આની અંદર સર જે મુખ્ય આપણે મુશ્કેલી નડતી હોય છે તે ત્યાંની લોકલ જે ગામડાઓની અંદર જે આ લોકો જતા રહે છે ત્યારબાદ તેઓની માહિતી મેળવવામાં પડતી હોય છે. પરંતુ અલગ અલગ સોર્સિસથી બાતમીદારો રોકીને આશરે 2-1 મહિના ઉપરાંતના સમયથી તેની ઉપર વર્ક ચાલી રહ્યું હતું, કારણ કે સૌપ્રથમ ચોરી 2 થી 3 મહિના અગાઉ થઈ હતી, એટલે ત્યારથી જે આખે આખો એરિયા ઝીરોઈંગ કરવામાં આવ્યો હતો, તેઓની મુવમેન્ટ સ્ટડી કરવામાં આવી હતી અને તેના આધારે જે માહિતી, સચોટ માહિતી મેળવવામાં આવી તેના આધારે પછી આ ગેંગને પકડી પાડવામાં આવી. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ, રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.